કમરનો દુખાવો અને સાયટિકા માટેના કલર થેરાપી અને સાદા પ્રયોગ કલર થેરાપી આ સારવાર દિવસ દરમિયાન લેવી રંગ સારવાર સ્કેચ પેનથી જ કરવી ગર્ભાવસ્થા અને ટાઈમમાં બેઠા હોય ત્યારે ન કરવું દર્દીએ દવા ચાલુ રાખવી ચાર કલાક સુધી કલર રહેવા દેવો કલર લગાડ્યા પછી માથું ભારેલા થાય તો કલર ધોઈ નાખવો કમરના દુખાવા માટે કલર થેરાપી શરૂઆતનું કમરનું દર્દ હોય તો ભૂરા કલરનું બ્લૂ કલરનું ટપકું અનામિકામાં કરવું ચાર કલાક રાખવું બંને હાથમાં સાથે કલર થેરાપી કરવી અને સ્ક્રીનશોટ પાડી લેવા આ રીતે પણ આંગળીની પાછળ લીટા કરી શકાય કાળા કાળા કલરના ટપકોને લીલા કલરનો ટપકો કરવાથી કમરના દુખાવોમાં રાહત થાય છે આની કોઈ સાઇડ ઇફેક્ટ બહુ જોવા નથી મળતી સાયટિકા અને કમરના દુખાવા માટેનો પ્રયોગ એરડીના બીનો પ્રયોગ એક કપ દૂધ અડધો કપ પાણી અડધી ચમચી ખાંડ કે સાકર નાખવી એક ચપટી સૂટ ત્રણ એરંડીના બી ફોતરા કાઢી છૂંદો કરીને નાખવા અને આને ગરમ કરવું એક કપ દૂધ રહે એટલે કે પાણી બળી જાય એટલે એને ગાળી અને સહેજ ગરમ ગરમ હોય ત્યારે પીવું ગાળવું નહીં પણ એમને એમ પીવું અને બી ચાવીને ખાઈ જવા બી ખાસ ખાઈ જવા જરૂરી છે સવારે નવ વાગે આ લેવું અડધો કલાક આગળ પાછળ કંઈ ન લેવું એક દિવસ પ્રયોગ કરવો જૂના કમરના દુખાવા માટે નારંગી કલરનો ટપકો અનામિકામાં કરી શકાય અને નારંગી કલરનો અનામિકાની અંદર નખ રંગી શકાય બે ટપકા અથડીની પાછળ કરી શકાય સાયટિકા માટે લાલ કલરના બે ટપકા મોટી આંગળીમાં આ રીતે કરવા બંને હાથમાં કાળા કલરના ટપકા પાંચ ટપકા ચાર ટપકા બંને પગમાં આ રીતે જે બતાવ્યું છે તે જગ્યા મુજબ સ્કેચ પેનથી કરવા સાયટિકા માટે બે ટપકા લાલ અને કાળું આંગળીમાં કરવા અને બ્રાઉન કલરની પેનથી અના આંગળીમાં અંદરના ભાગમાં લીટો કરવો દુખાવા ભાગવાળા ભાગ ઉપર ગરમ ઠંડા પાણીનો શેક ચાર લીટર પાણીમાં નીચેની વસ્તુ નાખીને દસ મિનિટ ઉકાળવું કડવા લીમડાના પાન એકસો એકાવન એટલે બે મુઠ્ઠી કડવા લીમડાના પાન નાખી દેવા હળદર એક ચમચી નાખવી સૂટનો પાવડર અડધી ચમચી અથવા તો આદુનો ટુકડો ખમણીને નાખો અને ફૂલાવેલ ફટકડી પાંચ ચમચી એક ચમચીનો ચોથો ભાગ એમાં નાખો જે હાજર હોય તે નાખવું અને ગરમ કરવું ખૂબ ગરમ થઈ જાય એટલે એમાં નેપકિન બોળી અને દુખાવા ભાગવાળા ભાગ ઉપર એક મિનિટ માટે આ નેપકીન રાખવું ગરમ પાણીનું નેપકિન પહેલાં રાખવું ત્યાર પછી ઠંડા પાણીનું નેપકિન રાખવું પછી એક મિનિટ ગરમ પાણીનું નેપકિન નાખું એમ બદલાવતું રહેવું આ રીતે દસથી પંદર મિનિટ ચેક કરી શકાય સવાર સાંજ સવારે પાણી હોય સાંજે ચાલે દુખાવામાં રાહત આપતું તેલ સરસોનું તેલ સો એમ એલ તલનું તેલ સો એમ એલ લવિંગ અઢાર નંગ એ તજનો ટુકડો ત્રણ ઇંચનો અજમા એક ચમચી મેથી અડધી ચમચી આદુ અથવા સૂઠ ત્રણ ઇંચનો ટુકડો લસણની કઢી સાત ન વાપરતા હો તો એક ચમચી હિંગ હિંગ એલોવેરા કુવારપાટું પાંચ ઇંચનો ટુકડો દારૂ હળદર ગાંધીની દુકાને મળી જશે બે ચમચી અને કપૂર પાંચ ગ્રામ તેલ સ્ટીલના વાસણમાં મિક્સ કરી અને તેમાં બધી જ વસ્તુ આખી નાખવી તો જ લવિંગ મેથી અજમાં આખા નાખવા આદુ સૂટ ચડાક વાટીને નાખવો લસણની કઢી આખી નાખવી અથવા ધીંગનો પાવડર નાખવો એલોવેરાના નાના નાના ટુકડા છાલ સહિત કરીને નાખવા આ વસ્તુ ધીમે ધાપે તેલ ગરમ કરવું આ વસ્તુ ગળી જાય એટલે કે કાળી થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું અને પછી નીચે ઉતારીને દારૂ હળદર અને કપૂર નાખવા ઠંડુ થતાં ગાળી લેવું આ તેલનો હળવે હાથે મસાજ બે ટાઈમ કરી શકાય સાંધાના દુખાવા કમરના દુખાવા અને ગોઠણના દુખાવામાં ખૂબ ઉપયોગી છે જે કૂચો વૈદો હોય તેને રાખી દેવો ગુમળું થાય ત્યારે આ કૂચાને મધ સાથે લગાડવાથી ગુમળું બેસી જશે અને મટી જશે સાદું તેલ બનાવવા માટે અડધી વાટકી કોપરેલ તેલ તેમાં અડધું જાયફળ ભૂકો કરીને નાખવું એક ચમચી અજમા એક ચમચ અડધી ચમચી હિંગ નાખવી અને ગરમ કરી લેવું ગરમ કરીને નીચે ઉતારીને ત્રણ કપૂરની ગોટી નાખવી અને આ તેલ હળવે હાથે લગાડવું જ્યાં દુખાવો ત્યાં હળવા હાથે લગાડવું દિવસમાં ત્રણ વખત લગાડી શકાય દેશી પેઇન કિલર એક ચપટી જીરું અને જરાક ગોળ ખૂબ ચાવી રસ ઉતારવો કૂચો ફેંકી દેવો દિવસમાં પાંચ વખત કરવું પેઇન કિલર જેવું કામ આપે છે કમરના દુખાવા માટે સાદો પ્રયોગ પચાસ ગ્રામ કોખરુચ પચાસ ગ્રામ શૂટ પાવડર બને મિક્સ કરી દેવા સવારે આ આઠ વાગ્યે દોઢ કપ પાણીમાં એક ચમચી જેટલું ચૂર્ણ નાખી અને ઉકાળવું પોણો કપ થાય એટલે નીચે ઉતારી લેવું ગાળીને હુંફાળું હુંફાડવું હોય ત્યારે પીવું સાડા આઠથી નવની વચ્ચે પ્રયોગ કરવો ચૌદ દિવસ કમરના દુખાવા માટે મગ રાગીની સુખડી આની રેસિપી હિન્દીમાં આપેલી છે આનો સ્ક્રીનશોટ પાડી લે પાડી શકાય અને આને બનાવવા માટેની જે વિડીયો છે એ ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકું છું તે જોઈ લેશો તો મગ મગરાગીની સુખડીનો ટુકડો ખાવાથી પણ કમરના દુખાવામાં રાહત થાય છે મગ રાગી ગાયનું ઘી દેશી ગોળ ગુંદ ઇલાયચી પીપરી મૂળ લવિંગ બધું મિક્સ કરીને એને બનાવવાનું થાય છે તો એની વિડીયો જોઈ લેશો ખ્યાલ આવી જશે કમરના દુખાવા માટે સાદો પ્રયોગ નવ નંગ દારિયા અને અઢાર નંગ કિસમિસ સવારે નાણાં કોઠે ખૂબ ધીમે ધીમે ચાવીને ખાવા એક દારિયો લેવો અને બે કિસમિસ ખૂબ ચાવવા એ રીતે વારાફરતી લઈ અને બધું ખાઈ જવું એકવીસ એક કલાક પછી ચા પાણી પીવા એકવીસ દિવસ આ ડિવાઈન નંબર છે કમરના દુખાવા માટે ડિવાઇન નંબર એકોતેર એક્યાસી પાંચસો તેત્રીસ ઇંગ્લિશમાં આ રીતે લાલ કલરની પેનથી લખીને ચીઠી બનાવીને ઓશિકા નીચે રાખવી એનાથી કમરનો દુખાવો દૂર થાય છે અને જ્યાં કમર દુખતી હોય ત્યાં લાલ પેનથી અથવા તો સ્કેચ પેનથી આ કલર લખી લેવાથી દુખાવો તાત્કાલિક રાહત થાય છે પૂરી સાથે આ ડિવાઇન નંબરનો પ્રયોગ કરી શકાય અલગ અલગ વસ્તુ માટે ડિવાઇન નંબર આપેલા છે ત્યાર પછી સાઈટીકા માટેનો ડિવાઈન નંબર એઇટ સેવન ફોર સેવન એઇટ થ્રી થ્રી આમાં જે લખેલું છે એ રીતે જ નંબર લખવા કાપેલા અક્ષર નટુકા ના હોવા જોઈએ ચિઠ્ઠી બનાવીને ઓછી ખ રાખવી અને લાલ કલરથી જ્યાં દુખાવો થતો હોય ત્યાં નંબર લખી નાખો એનાથી દુખાવોમાં રાહત થાય છે ચીઠી ખરાબ થાય તો બદલાવી લેવી અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને પૂરી શ્રદ્ધા સાથે કરવાથી ખૂબ સરસ પરિણામ મળે છે આ ડિવાઇન નંબરની પદ્ધતિ દવા વિના સરસ રિઝલ્ટ આપે છે મણકાની ગાદી ખસી ગઈ હોય તો એના માટેનો નંબર સેવન એઇટ સેવન એઇટ એટ ડબલ થ્રી લાલ કલરની નંબરથી ચીઠી બનાવીને ઓછી રાખવી અને જ્યાં દુખાવો થતો હોય ત્યાં લાલ કલરની પેનથી આ નંબર લખી લેવો જો ગાદી ખસી ગઈ હશે મણકો ખસી ગયો હશે તો પણ રાહત થશે આ પ્રયોગ ડિવાઇન નંબરનો છે પૂરી શ્રદ્ધા સાથે ભગવાનના નામના સ્મરણી સાથે આ પ્રયોગ કરવો અને ખૂબ સરસ પરિણામ મળે છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન